યોયલનું પુસ્તક એનો પહેલો અધ્યાય યોએલનું પુસ્તક એનો પહેલો અધ્યાય યહોવાનું જે વચન પથુએલના પુત્ર યોએલ પાસે આવ્યું તે હે વૃદ્ધ પુરુષો આ સાંભળો દેશના સર્વા રહેવાસીઓ તમે કાન દો આ તમારા વખતમાં બન્યું છે કે તમારા પૂર્વજોના વખતમાં તમારા છોકરાને એ કઈ સંભળાવો તમારા છોકરા તેઓના છોકરાને ને તેઓના છોકરા તેઓની પછીની પેઢીને તે કઈ સંભળાવે જીવડાઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયા છે અને તીળોએ રેવા દીધેલું કાતરાઓ ખાઈ ગયા છે અને કાતરાઓએ રેવા દીધેલું ઈયળો ખાઈ ગઈ છે એક છાકટાઓ તમે જાગો ને વિલાપ કરો હે સગળા મદ્યપાન કરનારાઓ તમે લહેચદાર દ્રાક્ષરસને માટે પોક કેમ કે તમારા મુખથી તેને દૂર કરવામાં આવ્યો છે કેમ કે એક બળવાન પ્રજા જેના અસંખ્ય છે તે મારા દેશ પર ચડી આવી છે તેના દાંત સિંહના દાંત જેવા છે ને તેને મોટા સિંહના જેવી દાળો છે તેણે મારો દ્રાક્ષ આવેલો વણસાડ્યો છે ને મારી અંજીરી છોલી નાખી છે તેણે તેને છેક બોળી કરીને તેને પાળી નાખી છે તેની ડાળીને દોડી કરી નાખી છે જેમ કોઈ તરુણી પોતાના જુવાન પતિને માટે કમરે ટાંટ વીટીને વિલાપ કરે તેમ તું વિલાપ કર ખાદ્યાર્પણો તથા પેયાર્પણો યહોવાના મંદિરમાં બંધ પડી ગયા છે યહોવાના સેવક યાજકો શોક કરે છે ખેતરોને ખેદા મેદાન કરી મૂકવામાં આવ્યા છે ભૂમિ શોક કરે છે કેમ કે અનાજનો નાશ થયો છે નવો દ્રાક્ષરક સુકાઈ ગયો છે તેલ સુકાઈ જાય છે હે ખેડૂતો તમે લજ્જિત થાઓ હે દ્રાક્ષા માળ્યો ઘઉંને વાસ્તે તથા જવને માટે તમે પોક મૂકો કેમ કે ખેતરના પાકનો નાશ થયો છે દ્રાક્ષા વેલા સુકાઈ ગયા છે ને અંજીરી ચીમડાઈ ગઈ છે દાળમણી તથા ખજૂરી પણ તેમજ સફરજન વૃક્ષ અને સીમના બધા વૃક્ષ સુકાઈ ગયા છે કેમ કે માણસોમાંથી હર્ષનો લોપ થઈ ગયો છે હે આજકો તમારી કમરે તાટ મીટીને વિલાપ કરો હે વેદીના સેવકો તમે પોક મૂકો હે મારા દેવના સેવકો ચાલો ટાટ પહેરીને આખી રાત સૂઈ રહો કેમ કે ખાદ્યાર્પણો તથા પિયારપણો તમારા દેવના મંદિરમાં આવતા બંધ થઈ ગયા છે પવિત્ર ઉપવાસ કરો ધાર્મિક સંમેલન ભરો વડીલોને તથા દેશના સર્વ રહેવાસીઓને તમારા દેવ યહોવાના મંદિરમાં ભેગા કરો ને યહોવાની આગળ વિનંતી કરો તે દિવસને માટે અફસોસ કેમ કે યહોવાનો દિવસ નજીક છે ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશ રૂપે આવશે શું તમારી નજર આગળથી અન્નનો નાશ થયો નથી અમારા દેવના મંદિરમાંથી હર્ષ આનંદ બંધ થયા નથી બી તેના ઢેફા નીચે સુકાઈ જાય છે દાણાની વખારો ખાલી થઈ ગઈ છે કોઠારો તોડી નાખવામાં આવ્યા છે કેમ કે ધાન્ય કરમાઈ ગયું છે દુઃખથી પશુઓ કેવા ચીસ પાડે છે ઢોરોના ટોળા ગભરાય છે કેમ કે તેમને વાસ્તે બિલકુલ ચારો નથી હા કેટાના ટોળા પણ નાશ પામે છે હે યહોવા હું તને વિનંતી કરું છું કેમ કે અગ્નિએ વનના ગૌચર ભસ્મ કર્યા છે ને અગ્નિની જ્વાળાએ સીમના બધા વૃક્ષોને વાળી નાખ્યા છે હા વંચર પશુઓ હાફીને તેને વિનવે છે કેમ કે પાણીના વેળાઓ સુકાઈ ગયા છે ને અગ્નિએ વનના ગૌચરો ભસ્મ કર્યા છે યોલ પુસ્તક એનો બીજો અધ્યાય યોઆલનું પુસ્તક એનો બીજો અધ્યાય સિયોન માં વગાડો ને મારા પવિત્ર પર્વતમાં ભયસૂચક નગારો વગાડો દેશના સર્વ રહેવાસીઓ તમે કાંપો કે યહોવાનો દિવસ આવે છે ને તે છેક નજીક આવી પહોંચ્યો છે અંધકાર તથા ગમગીનીનો દિવસ વાદળ તથા ગાળા અંધકારનો દિવસ પર્વતો પર દેખાતા જળ જેવો દિવસ તે થશે આગળ કદી થઈ નથી ને હવે પછી કદી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહીં એવી મોટી તથા બળવાન પ્રજા આવશે તેમની આગળ અગ્નિ ભસ્મ કરે છે અને તેમની પાછળ ભડકા બળે છે તેમની આગળ ભૂમિ એદન બાગ જેવી હોય છે ને તેમની પાછળ તે ઉજ્જળ અરણ્ય જેવી થાય છે હા તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી તેમનો દેખાવ ઘોડાઓના દેખાવ જેવો છે અને જાણે ઘોડેશ્વર હોય તેમ તેઓ દોડે છે પર્વતોના શિખરો પર ગગડતા રથોની પેઠે ખૂંપરા ભસ્મ કરતા અગ્નિના ભડકાની જેમ તથા યુદ્ધ વ્યૂહમાં ગોઠવાયેલા બળવાન લોકની જેમ તેઓ ઠેકડા મારે છે તેમને જોઈને લોકો ત્રાસ પામ્યા છે સર્વ ચહેરા ફીકા પડી ગયા છે તેઓ યોદ્ધાઓની જેમ દોડે છે લડવૈયાઓની જેમ તેઓ કોર્ટ પર ચડે છે તેઓ સર્વ પોતપોતાને માર્ગે ચાલે છે ને હાર તોડતા નથી વળી એકબીજાને તેઓ ઠેલમ ઠેલા કરતા નથી તેઓ સીધે માર્ગે જાય છે તેઓ શસ્ત્રોની મધ્યથીને પાર ધસી જાય છે તેઓ પોતાનો માર્ગ બદલતા નથી તેઓ નગર ઉપર તૂટી પડે છે તેઓ કોર્ટ પર દોડે છે તેઓ ચડીને ઘરોમાં પેસી જાય છે તેઓ ચોરની જેમ બારીઓમાં થઈને અંદર પ્રવેશ કરે છે તેઓની આગળ ધરતી કાપે છે આકાશો થથરે છે સૂર્ય તથા ચંદ્ર અંધકારાય છે ને તારાઓ ઝાંખા થઈ જાય છે યહોવા પોતાના સૈન્યને મોખરે મોટે સાદે પોકારે છે તેની છાવણી બહુ મોટી છે જે તેનું વચન અમલમાં લાવે છે તે સમર્થ છે યહોવાનો દિવસ મોટો તથા મહાભયંકર છે કોણ તેને સહન કરી શકે તો પણ યહોઆ કહે છે કે અત્યારે તમે તમારા ખરા તથા ઉપવાસ રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદય ફાળો ને તમારા દેવ યહોવા પાસે પાછા આવો કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણા કોપ કરવામાં ધીમો તથા દયાનો સાગર છે ને વિપત્તિને માટે તેને પશ્ચાતાપ થાય છે કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછો આવે ને તે પોતાની પાછળ આશીર્વાદ એટલે તમારા દેવીય યહોવાને સારું ખાદ્યાર્પણ પણ તથા પિયાર પણ રહેવા દે સિયોનમાં રણસિંગડું વગાડો પવિત્ર ઉપવાસનો દિવસ મુકર કરો ધાર્મિક સંમેલન ભરો લોકોને ભેગા કરો જમાતને પાવન કરો વડીલોને એકઠા કરો છોકરાને તથા ધામણા બાળકોને ભેગા કરો વર પોતાના ઓરડામાંથી ને કન્યા પોતાની ઓરડીમાંથી નીકળીને ત્યાં જાય યાજકો એટલે યહોવાના સેવકો પરસાળ તથા વેદીની વચ્ચે રડીને કહે હે યહોવા તારા લોકોને દરગુજર કર અને વિદેશીઓ તેમના પર રાજ કરે ને તારો વારસો નિંદાપાત્ર થાય એવું થવા ન દે લોકોમાં એવું શા માટે કહેવાય કે તેઓનો દેવ ક્યાં છે ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઈ ને તેને પોતાના લોક પર દયા આવી યહોવાએ ઉત્તર આપ્યો ને પોતાના લોકને કહ્યું કે જુઓ હું તમને અનાજ દ્રાક્ષરસ તથા તેલ મોકલી આપીશ ને તમે તેઓથી તૃપ્ત થશો હું હવે પછી કદી પણ તમને વિદેશીઓમાં નિંદાપાત્ર કરીશ નહીં પણ હું ઉત્તરના સૈન્યને તમારાથી ઘણે દૂર હાંકી કાઢીશ ને હું તેને ઉજ્જળ તથા વેરાન દેશમાં હાંકી કાઢીશ કેમ કે તેના આગલા ભાગને પૂર્વ સમુદ્ર તરફ ને તેમના પાછલા ભાગને પશ્ચિમ સમુદ્ર તરફ હાંકી મૂકીશ તેની દુર્ગંધ ઉડશે ને તેની બદબો ઊંચી ચડશે કેમ કે તેણે મોટા કાર્યો કર્યા છે હે દેશ બીસમાં ખુશી થા ને આનંદ કર કેમકે યહોવાએ મહાન કાર્યો કર્યા છે હે વંચર પશુઓ તમે બીસોમાં કેમકે વનમાંના ચારાઓ ફૂટી નીકળે છે વૃક્ષોને ફળ આવ્યા છે અંજીવીને તથા દ્રાક્ષા વેલાઓને સારો ફાલ આવ્યો છે એ માટે હે સિયોનના પુત્રો આનંદ કરો ને તમારા દેવ યહોમાં ખાઓ કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે ને તે તમારે સારું વરસાદ એટલે આગલો તથા પાછલો વરસાદ પહેલાની જેમ વરસાવે છે ખડીયો ઘઉંથી ભરાઈ જશે ને કુંડોમાંથી દ્રાક્ષરસ તેલ ઉભરાઈ જશે તીરો કાતરાઓ ઈળો તથા જીવડાઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી તે જે વર્ષોનો પાક ખાઈ ગયા છે તેનો બદલો હું તમને વાળી આપીશ તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો ને તમારો દેવ્ય હોવા જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યો છે તેના નામની તમે સ્તુતિ કરશો અને મારા લોકો કદી લજ્જિત થશે નહીં ત્યારે તમે જાણશો કે હું ઈસરાયલમાં છું ને હું તમારો દેવ્ય હોવા છું ને બીજો કોઈ નથી અને મારા લોકો કદી લજ્જિત થશે નહીં ત્યાર પછી એવું થશે કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે તમારા વૃદ્ધને સ્વપ્નો આવશે તમારા જુવાનોને સુંદરશનો થશે વળી તે દિવસે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડ દઈશ વળી હું આકાશોમાં તથા પૃથ્વી પર અદભુત કામો દેખાડીશ એટલે લોહી અગ્નિ તથા ધુમાડાના સ્તંભો યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલા સૂર્ય અંધકારરૂપ તથા ચંદ્ર લોહીરૂપ થઈ જશે તે સમય એમ થશે કે જે કોઈ યહુવાના નામે વિનંતી કરશે તે તારણ પામશે કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરૂશાલેમમાં કેટલાક બચી જશે ને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ બચશે યોએલનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય યોએલ એનો ત્રીજો અધ્યાય કેમ કે જુઓ તે દિવસોમાં તે સમયમાં જ્યારે હું યહુદ્યા તથા યુરૂશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ ત્યારે હું સર્વ પ્રજાઓને એકઠી કરીને તેમને યહોશાફાટની ખીણમાં દોરી લાવીશ અને મારા લોક એટલે મારો વારસો ઇસરાયલ જેને તેઓએ ભિન્ન ભિન્ન પ્રજાઓમાં વિખેરી નાખીને મારો દેશ વેચી લીધો છે તેને સારું હું તેમની આગળ વકાલત કરીશ તેઓએ ચિઠ્ઠીઓ નાખીને મારા લોકને વેચી લીધા છે છોકરો આપીને તેઓએ વેશ્યા લીધી છે ને છોકરીએ વેચીને મદ્યપાન કરવા સારું દ્રાક્ષસ લીધો છે હે તુર સિદોન તથા પેલે શેતના સર્વ પ્રાંતો તમારે ને મારે શું છે શું તમે મારા પર વેર વાળશો અને જો તમે મારા પર વેર વાળશો તો જલ્દીથી ને બહુ ઝડપથી હું તમારું વેર તમારા જ માથા પર પાછું વાળીશ તમે મારું સોનુરૂપું લઈ લીધું છે ને મારી સુંદર કિંમતી વસ્તુઓ તમારા મંદિરોમાં લઈ ગયા છો વળી યહુદીના વંશોજોને તથા યરૂસામના લોકોને તમે ગ્રીસના લોકોને વેચ્યા છે કે જેથી તમે તેઓને પોતાના દેશથી દૂર કરી શકો જુઓ જ્યાં તમે તેઓને વેચ્યા છે ત્યાંથી હું તેમને ઉશ્કેરીને તે સ્થાનોમાંથી તેમને કળી લાવીશ ને તમારું વેર તમારા જ માથા પર પાછું વાળીશ હું તમારા પુત્રોને તથા તમારી પુત્રીઓને યહુદાદા વંશોજના હાથમાં વેચીશ ને તેઓ તેમને શેબાના માણસોને એટલે ઘણે દૂરની એક પ્રજાને વેચશે કેમ કે યહુઆએ બોલ્યો છે તમે વિદેશીઓમાં જાહેર કરો યુદ્ધની તૈયારી કરો યોદ્ધાને ઉશ્કેરો સર્વ લડવૈયાઓ પાસે આવીને કૂચ કરે તમારા હળની કોષોને ટીપીને તરવારો બનાવો ને તમારા દાંતરડાના ભાલા બનાવો દુર્બળ માણસ કહે છે કે હું બળવાન છું હે આસપાસની સર્વ પ્રજાઓ જલ્દી આવો ને એકઠા થાવ હે યહુઓ ત્યાં તારા યોદ્ધાને ઉતારી લાવ પ્રજાઓ ઉઠે ને યહોશાફાતની ખીણમાં આવે કેમ કે ત્યાં હું આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરવાને બેસીશ તમે દાંતરડું ચલાવો કેમકે કાપણીનો વખત આવ્યો છે ચાલો ખૂંદો કેમ કે દ્રાક્ષ ચક્કી ભરેલી છે દ્રાક્ષ કુંડો ઉભરાઈ જાય છે કેમ કે તેઓની દુષ્ટતા બહુ છે લોકોના ટોળે ટોળા ન્યાય ચુકાદાની ખીણમાં લોકોના ટોળે ટોળા કેમ કે ન્યાય ચુકાદાની ખીણમાં યહોવાના દિવસ પાસે છે સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે યહોઆ સિયોનમાંથી ગર્જના કરશે ને યરૂલેમમાંથી પોતાનો ઘાંટો કાઢશે આકાશ તથા પૃથ્વી કાંપશે પણ યહોઆ પોતાના લોકનો આશ્રય થશે તે ઈસરાયેલ લોકનો ગઢ થશે આથી તમે જાણશો હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો દેવ યહોવા છું તે વખતે યરૂશાલેમ પવિત્ર થશે ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહીં તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષરસ ચપકશે ને ડુંગરોમાંથી દૂધ વહેશે યહુદિયાના સર્વ વેળાઓમાં પાણી વહેશે યહોવાના મંદિરમાંથી જરો નીકળશે ને તે સિટ્ટીની ખીણને પાણી પાસે યહુદાના વંશોજો પર બળાત્કાર ગોજારિયાને લીધે મિસર વેરાન થશે ને અદોમ ઉજ્જળ અરણ્ય થશે કેમ કે તેઓએ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વેવડાવ્યું છે પણ યહુદીયા સર્વકાળ સુધી ને યરૂલેમ પેઢી દર પેઢી સુધી રહેશે તેઓનું રક્ત જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ કેમ કે યહોવા સિયોનમાં રહે છે